गुड मॉर्निंग। हवे आजे आपणे धोरण 9 विषय गणित चैप्टर नंबर 12 हेरोनियन सूत्र विषय थोड़ीक आपणे थ्योरी अने एकादो एग्जांपल जोशु। हवे हेरोनियन सूत्र आपणा चैप्टर नुं नाम छे, तो हेरोने शेनुं शुं सूत्र आप्युं अने शेना माटे आप्युं पहेला ए जोईए। तो हेरोने आप्युं आपणने त्रिकोणनुं क्षेत्रफळ शोधवुं होय तो त्रिकोणना क्षेत्रफळ माटे आपणे क्यूं सूत्र वापरीए ए हेरोने आप्युं। हवे तमने बधाने ख्याल छे के त्रिकोणनुं क्षेत्रफळ तो तमने बधाने आवडे छे के त्रिकोणनुं क्षेत्रफळ थाय 1/2 / पायो / वेध। आपणे कोई एबीसी त्रिकोण लईए, હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો તમને બધાને સૂત્ર આવડે, આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 / / પાયા પરનો વેધ, અથવા તો 1/2 / / વેધ। વેધ એટલે શું? આ એક ત્રિકોણ એ બી સી, એમાં ધારો કે કોઈ આપણે પાયો બી સી લઈએ તો આપણી પાસે ત્રિકોણમાં 3 શિરોબિંદુઓ એ બી અને સી, તો કોઈ પણ શિરોબિંદુમાંથી પસાર થઈ સામેની બાજુ ઉપર આપણે દોરીએ એને વેધ કહેવાય। કઈ રીતે? તો શિરોબિંદુ એ માંથી લઈ અને બી સી પાયા ઉપર આપણે આજે આપણે દોર્યું આ શું થયો આપણો વેધ, કોઈ નામ આપી દઈએ કે ડી। તો આપણે એવું કહી શકીએ કે એ બી સી ઉપર એ ડી વેધ છે, કોના કયા પાયા ઉપર? બી સી પાયા ઉપર। તો શું થાય? 1/2 / પાયો, પાયો આપણો બી સી અને વેધ, વેધ થશે એ ડી। તો આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ। પણ હેરોને પણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપ્યું, હેરોને આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર આપ્યું, પણ ક્યારે? આજે આપણે વાપરીએ છીએ સૂત્ર એ આપણને ત્રિકોણ આપ્યો હોય, પણ કેવો? કાટકોણ ત્રિકોણ આપ્યો હોય ત્યારે। હવે એમાં આપણી પાસે વેધ કોણ હોય એટલા માટે આપણે 1/2 / / વેધ સૂત્ર વાપરીએ। પરંતુ જ્યારે કોઈ એક ત્રિકોણ આપેલો હોય આપણને, ફક્ત અને ફક્ત ત્રિકોણમાં આપણી પાસે 3 બાજુઓ જ હોય એ બી બી સી અને એ સી, અંદર આપણને વેધ આપવામાં આવેલો ન હોય અથવા તો કાટકોણ ત્રિકોણ સિવાયનો કોઈ બીજો ત્રિકોણ આપ્યો હોય, ત્યારે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ। હવે આપણે જોઈએ હેરોને શું સૂત્ર આપ્યું। ચાલો હેરોનનું સૂત્ર આવું છે, વર્ગમૂળ ની અંદર s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c, બરોબર। આ સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે બાળકો, કારણ કે આપણે આ સૂત્ર ઉપર જ આખું ચેપ્ટર છે। શું આપ્યું હેરોને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર? વર્ગમૂળ ની અંદર s, s માઇનસ a, s માઇનસ b અને કૌંસમાં s માઇનસ c। આપણને પ્રશ્ન એવો આવે કે a b c અને બીજું આપણી પાસે છે સૂત્રમાં s, તો આ વસ્તુ શું છે? તો s એટલે કે આપણે s ને કહેશું અર્ધ પરિમિતિ, s બરાબર થશે અર્ધ પરિમિતિ। હવે પરિમિતિ શબ્દથી તમે બધા જાણકાર છો, પરિમિતિ એટલે શું? તો કોઈ પણ આકાર અથવા તો કોઈ પણ આકૃતિ આપી હોય એની બાજુઓનો બધો આપણે સરવાળો કરીએ તે આપણને પરિમિતિનું માપ આપે। તમે ચોરસ આપ્યો હોય તો તમને બધાને ખ્યાલ છે ચોરસની ચાર બાજુ, ચારે બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને ચોરસની પરિમિતિ મળી જાય। તો આપણી પાસે ત્રિકોણ છે, ધારો કે કોઈ 3 બાજુઓ છે એ બી અને સી, તો હવે આ ત્રિકોણની પરિમિતિ મેળવી હોય તો આપણે શું કરીએ? a વત્તા b વત્તા c ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જાય। પણ આ શું છે? અર્ધ પરિમિતિ। અર્ધ એટલે શું થાય? અડધું, કોના કરતા? પરિમિતિ કરતા અડધું। તો શું કરવાનું કે બધાનો માપનો સરવાળો છેદમાં અડધું એટલે છેદમાં 2, તો એ થશે આપણને મળશે અર્ધ પરિમિતિ। કઈ રીતે? સૂત્ર બને હોય તો કેમ બનાવી? હવે તો અર્ધ પરિમિતિ કઈ રીતે?
કોણ બા ઝુકાય એ બી અને સી બધાનો સરવાળો તો એ વત્તા બી વત્તા સી અર્ધ અડધો અને કરતા અડધો એટલે છેદમાં બે તો એસ બરાબર એ વત્તા બી વત્તા સી ના છેદમાં બે તો આ આપણી પાસે આવ્યું એક નવું સૂત્ર કોનું એસ બરાબર એસ એટલે શું થશે અર્ધ પરિમિતિ તો બે સૂત્ર થયા આપણી પાસે એક હેરોનનું સૂત્ર પણ એના માટે પહેલા એસ આવે એસ એટલે શું થાય અર્ધ પરિમિતિ તો એસ કઈ રીતે મળશે તો એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં બે એટલે કે તમને જે ત્રણ બાજુ આપી હોય ત્રણેય બાજુઓનો સરવાળો છેદમાં બે કરીએ એટલે આપણને મળશે અર્ધ પરિમિતિ એબીસી શું છે જ્યાં એ બી અને સી શું કીધું આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓ ત્રિકોણની ત્રણેય બાજુઓ છે બરોબર તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કાટકોણ ત્રિકોણ હોય પાયો હોય તો આપણે સોરી વેધ હોય તો આપણે આ સૂત્ર વાપરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પરંતુ કાટકોણ ત્રિકોણ સિવાયનો અન્ય કોઈ ત્રિકોણ હોય અને બીજું જેમાં આપણી પાસે વેધ ન હોય છતાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હેરોને સૂત્ર આપ્યું શું આપ્યું વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જ્યાં એબીસી શું છે તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ છે અને એસ એટલે કે અર્ધ પરિમિતિ અર્ધ એટલે અડધું કોના કરતા પરિમિતિ કરતા તો ત્રણેય બાજુઓ કઈ એ બી અને સી ત્રણેય બાજુઓના માપનો સરવાળો છેદમાં બે એટલે એ મળશે આપણને અર્ધ પરિમિતિ તો આ બે સૂત્ર છે એના ઉપર જ આપણે આખું ચેપ્ટર કરવાનું છે ચેપ્ટર ખૂબ જ ઈઝી છે દાખલા બધા થઈ જાય એવા છે ફક્ત તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે હવે એક એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 1 જેથી કરીને કઈ રીતે દાખલા કરવા એ તમને આઈડિયા આવશે ઉદાહરણ નંબર 1 માં તમે જુઓ તો તમને હેરોનનું સૂત્ર ઉપરથી જ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે ચાલો ઉદાહરણ નંબર 1 હવે ઉદાહરણ નંબર 1 માં એવું છે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી આપણને એવું કીધું છે કોઈ એક ત્રિકોણ છે પરિમિતિ આપણને આપી છે 32 સેમી આગળ શું જો અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય હવે બે બાજુ છે આપણી પાસે આઠ સેમી અને 11 સેમી તો તેનું ક્ષેત્રફળ શોધો તો આપણે હવે આનું ફરીવાર જોઈએ પરિમિતિ 32 સેમી બે બાજુઓના માપ છે એક બાજુ છે 8 સેમી બીજી બાજુ છે 11 સેમી હવે આપણને પ્રશ્ન એવો થવો જોઈએ કે બે બાજુઓ તો છે પણ આપણી પાસે ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય ત્રણ બાજુઓ આપણે આકૃતિ જોઈએ થોડી ચાલો બે બાજુ તો કીધી કઈ એક ધારો કે પહેલા આપણે 8 બીજી બાજુ 11 તો હજી એક બાજુ આપણી પાસે ઘટે તો બે બાજુના માપ તો થઈ ગયા 8 અને 11 જે આપણે ઓલરેડી રકમમાં આપેલા છે પણ એક બાજુનું માપ નથી તો પહેલા તો આપણે દાખલો કરતા પહેલા આ જે બાજુનું માપ ઘટે છે એ માપ મેળવવું પડશે એટલે કે કોઈ એક સી બાજુ આપણે આને એ કહી દઈએ આ બાજુ બી કહી દઈએ તો પણ આપણી પાસે એક સી બાજુ ઘટે તો એનું માપ કઈ રીતે મેળવીએ આપણને હિન્ટમાં એવું આપી દીધું કે પરિમિતિ આપણી પાસે 32 સેમી છે તો પેલા આપણે એનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુ મેળવી લઈએ પછી તો આપણને સૂત્ર ખબર છે અને સૂત્રમાં પછી આપણે કિંમત મૂકી અને દાખલો કરી નાખશું તો પેલા ત્રીજી બાજુનું માપ મેળવીએ તો પરિમિતિ આપણી પાસે છે અને પરિમિતિ શું થશે ત્રણેય બાજુઓનો સરવાળો આપણને ખબર છે પરિમિતિ એટલે શું થાય
त्रिकोण છે ત્રિકોણ ની ત્રણેય બાજુઓનો સરવાળો કરી દઈએ કઈ રીતે એક બાજુ a બીજી બાજુ b ત્રીજી બાજુ c એટલે a b c આપણને આપશે ત્રિકોણ ની પરિમિતિ પરિમિતિ ઓલરેડી આપણી પાસે છે કેટલી છે 32 સેમી a એટલે એક બાજુ 8 પ્લસ b એટલે બીજી બાજુ 11 પ્લસ c આપણી પાસે નથી તો c આપણે એમ ન રહેવા દઈએ तो प्लस बराबर निशानी बदलाई जैसे के जैसे? माइनस सी बराबर 32 माइनस 19 32 माइनस 19 એટલે 32 માંથી તમે 19 બાદ કરો એટલે આપણને મળશે 13 ચાલો તો આ તો થયું c ની કિંમત એટલે કે ત્રિકોણની આપણને ત્રીજી બાજુ એ આપણને મળી ગઈ આ બાજુનું માપ હતું એ c આપણને મળી ગયો 13 હવે આપણે આગળ દાખલો કરીએ સૂત્ર શું હતું सूत्र वर्गमूल अंदर एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी बरोबर आपने खबर छे हमणा जोयो ए मुजब एस एटले अर्ध परिमिति अने ए बी सी त्रिकोण नी त्रणे बाजुओना माप तो आपणी पासे एक बाजु 8 बीजी 11 अने त्रीजी बाजु हवे आपणे मेळवी लीधी छे हवे आपणे त्रीजी बाजुनुं माप मळी गयुं 13 तो आपणी पासे आ त्रणे बाजुओना माप आवी गया छे एस एटले शुं थशे तो पहेला एस मेळवी लईए एस बराबर शुं जोयो आपणे अर्ध परिमिति એટલે સૂત્ર શું જોયું હતું a + b + c / 2 ટૂંકમાં ત્રણેય બાજુઓનો સરવાળો અર્ધ એટલે અડધું / 2 કેટલી છે તો a એટલે 8 / b એટલે 11 / c એટલે 13 / 2 8 / 11 / 13 કરશું એટલે તમને મળશે 32 32 ના / 2 તમે છેદ ઉડાડો એટલે 16 દૂ 32 તો s મળી ગયો આપણને 16 કદાચ તમે આ સૂત્રનો ઉપયોગ ન કરો અને તમારે ડાયરેક્ટ અર્ધ પરિમિતિ જોતી હોય તો પણ મળી શકે કઈ રીતે આપણને કહી દીધું પરિમિતિ 32 સેમી છે જો પરિમિતિ 32 હોય તો અર્ધ પરિમિતિ કેટલી થાય એના કરતા અડધી 32 ના અડધા કેટલા 16 પણ આ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને મેળવ્યું ચાલો હવે s બરાબર 16 abc ત્રિકોણની ત્રણેય બાજુઓના આપણી પાસે માપ છે બધી કિંમત આપણે આ સૂત્રમાં હવે મૂકી દઈએ વર્ગમૂળમાં ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ s s એટલે કેટલા હમણાં આપણને મળી ગયા 16 s - a a એટલે એક બાજુ કે 8 કૌંસમાં s - b s એટલે 16 બી ની કિંમત આપણી પાસે છે 11 કૌંસમાં s - c c હમણાં આપણને મળી ગયો 13 તો s કેટલો હતો 16 16 - 13 ચાલો સાદું રૂપ આપી આગળ ચાલો 16 16 - 8 16 - 8 એટલે 8 16 - 11 5 અને 16 - 13 3 હવે બધા દાખલામાં આ સ્ટેપ આવી જાય એટલે કે તમે સૂત્રમાં કિંમત મૂકો કિંમત મૂક્યા પછી બાદબાકી કરીને આપણે જે સાદું રૂપ આપીએ પછી કઈ કેટલું ધ્યાન રાખવાનું એ જોવો હવે હવે આપણને એ તો આઈડિયા છે કે આ બધામાં આપણે ગુણાકાર કરવાનો છે તો બધાનો તમે ગુણાકાર કરશો 16 * 8 * 5 * 3 એટલે તમારી પાસે કોઈ મોટો આંકડો આવશે એટલે કે મોટી સંખ્યામાં જવાબ આવશે એનું પાછું આપણે શું કરવાનું વર્ગમૂળ કાઢવાનું તો મોટી સંખ્યા અને એનું વર્ગમૂળ તો આપણને ડાયરેક્ટ આઈડિયા ન આવે કે કોઈ પણ મોટી સંખ્યા હશે એનું વર્ગમૂળ શું થશે એટલે જ્યારે તમે અહીંયા પહોંચો આ સ્ટેપ આવે પછી તમારે દાખલામાં
જે સંખ્યા હોય એનો કેટલી રીતે ભાગ પડે એ ચેક કરવાનો. તમે ચેક કરો તો તમારી પાસે એક 16 છે, તો 16 નો તો વર્ગમૂળ તમારી પાસે છે 4, બરોબર? તો 16 નો તો ડાયરેક્ટ વર્ગમૂળ 4 નીકળી જશે, પણ આપણી પાસે 8, 5 અને 3, તો આ 3 માંથી એક પણ સંખ્યાનું વર્ગમૂળ આપણી પાસે નથી. તો શું કરવાનું, જેટલા ભાગ પડે એટલા એના ભાગ પાડી દેવાના. કઈ રીતે? ચાલો 16 નું તો નીકળી જાય એટલે કઈ ટેન્શન નથી, 8 ના કેટલા ભાગ પડશે? તો 4 2 8 થાય, બરોબર, ગુણ્યા 5 અને ગુણ્યા 3. હવે આટલી સંખ્યા છે એમાં પેલું છે 16, 16 નું આપણી પાસે વર્ગમૂળ છે 4, એટલે એના વર્ગમૂળની બહાર મૂકી દીધા. હવે બીજી સંખ્યા છે 4, તો 4 નું પણ આપણી પાસે વર્ગમૂળ છે. કોનો વર્ગ થાય 4? 2 નો, એટલે 4 નું વર્ગમૂળ કેટલું? 2. તો એને પણ વર્ગમૂળની બહાર મૂકી દીધી. હવે વધે કેટલું? 2, 5 અને 3. 2 નું પણ આપણી પાસે વર્ગમૂળ નથી, 5 નું પણ નથી, 3 નું પણ નથી. તો જે સંખ્યાનું વર્ગમૂળ નથી એને આપણે વર્ગમૂળની અંદર જ રહેવા દેશું. 2 ગુણ્યા 5 ગુણ્યા 3, ચાલો 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8. તમે અંદર હવે આ સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ, કારણ કે 3 માંથી કોઈ પણ સંખ્યાનો આપણી પાસે વર્ગમૂળ નથી. તો 2 5 10 અને 10 13 30, એટલે વર્ગમૂળની અંદર 30. તો 8 વર્ગમૂળ 30 આ આપણો જવાબ થશે, એટલે કે આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 8 વર્ગમૂળ 30. અને તમને આઈડિયા છે કે ક્ષેત્રફળ મેળવવાનું છે, એટલે આપણને માપ આપ્યા છે સેમીમાં અને ક્ષેત્રફળ છે, તો જવાબ આવશે સેમી સ્ક્વેરમાં. મીટર હોય તો શું લખવાનું? મીટર સ્ક્વેર. તો સેમીમાં માપ છે, આપણી પાસે ક્ષેત્રફળ મેળવવાનું, એટલે સેમી સ્ક્વેર. તો 8 વર્ગમૂળ 30 સેમી સ્ક્વેર, આપણને શું મળે? ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો જો બહુ આવી રીતે ખૂબ જ ઈઝી બધા દાખલા છે. આ દાખલામાં શું આપણે જોયું? તો બે બાજુ હતી અને પરિમિતિ હતી. પરિમિતિ ન આપી હોય તો પણ આપણી પાસે અર્ધ પરિમિતિનું સૂત્ર છે, એના ઉપરથી આપણે દાખલો કરવાનો. અને આપણને 3 બાજુ આપેલી હોય, આમાં શું હતું? બે બાજુ જ આપી હતી, એક બાજુનું માપ નહોતું. તો પેલા આપણે પરિમિતિ આપી હતી તો એનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુ એટલે કે સી આપણે મેળવી લીધો. સી મેળવી લીધો પછી અર્ધ પરિમિતિના સૂત્રમાં કિંમત મૂકી અને આપણે એસ મેળવી લીધો. એસ 16 મળ્યો, એબીસી આપણી પાસે 8, 11 અને 13 હતા. એ બધાની કિંમત આપણે હેરોનનું જે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે સૂત્ર આપ્યું આ એમાં આપણે મૂકી દીધી, એટલે આગળ સાદું રૂપ આપ્યું. પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ સ્ટેપથી. શું કરવાનું? જેટલી સંખ્યાનો ભાગ પડે એટલો પહેલા આપણે ભાગ પાડી લેવાનો, એટલે સંખ્યા નાની બની જશે અને એમાંથી જેટલાનું વર્ગમૂળ નીકળતું હોય એ બધી સંખ્યા બહાર મૂકી જવાની, જેથી કરીને આપણો જવાબ પણ સાચો આવે અને આપણે કંઈ કન્ફ્યુઝન થાય નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 શરૂ કરી દેવાનું છે.